લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને લઈ હવે ભાજપમાં સૌથી વધુ વિવાદ સાબરકાંઠા બેઠક પર થયો છે અગાઉ સિદ્ધાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરાયા વિવાદ થયો ઉમેદવાર બદલાઈ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે એવામાં મુખ્યમંત્રી મળેલી આ બેઠક હાલ તો પૂર્ણ થઈ છે બેઠક બાદ અરવલ્લી સાબરકાંઠાના હોદ્દેદારો નીકળી ચૂક્યા છે જોકે સૂત્રોએ કહી રહ્યા છે કે સાબરકાંઠામાં ઉમેદવાર નહીં બદલાય તમામને એકજૂથ થઈ ભાજપ માટે કામ કરવા માટેની સૂચના આપવામાં આવી છે આ સાથે પક્ષ અને ઉમેદવાર વિરુદ્ધ નિવેદનો ન આપવાની સૂચના અને વિરુદ્ધના જે કાર્યક્રમો છે તે બંધ કરવાની સૂચના અપાઈ છે ઠાકોર આદિવાસી નેતાઓને સક્રિયતા વધારવા માટેની પણ સૂચના અપાઈ વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહેવાની પણ હાલ તો સૂચના આપવામાં આવી છે હર્ષ સંઘવીએ કરેલી મુલાકાતની પણ સમીક્ષા કરવામાં આવી છે રમીલાબેન કોટવાલને આદિવાસી સમાજમાં સક્રિય થવાની સૂચના છે વીડી ઝાલા રમણ વોરાને કાર્યકર્તાઓ સાથે સારા વ્યવહારની પણ સૂચના આપવામાં આવી છે અને ભેખાજી ગ્રુપને વિરોધ બંધ કરવાની પણ સૂચના અપાઈ છે તો નેતાઓ કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા માટેની પણ હાલ સૂચના આપવામાં આવી છે ઉમેદવાર બદલાતા વિવાદ શાંત પડવાની જગ્યા પર વધુ વકર્યો અને તેના કારણે આ બેઠક હાલ તો આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિઓની બેઠક મળી હતી તે બેઠક પૂરી થયા બાદ આપ રહ્યા છો પહેલા જે હોદ્દેદારો તો બહાર નીકળ્યા અને હવે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી મુખ્યમંત્રી પણ રવાના થયા છે અગિયાર વાગ્યે આ બેઠક ચાલુ થઈ હતી જે બેઠક લગભગ લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી અને જેમાં આ બેઠક એટલે કે ખાસ જે સાબરકાંઠા બેઠક છે એના પર કેવી રીતે મહેનત કરી અને જે મહિલા ઉમેદવાર ઉમેદવાર નવા આવ્યા છે એને કેવી રીતે જીતાડાય એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ કે અલગ અલગ સ્થાનો પર ખાસ તો સાબરકાંઠા અને અરવલ્લીમાં જે નવા ઉમેદવાર આવ્યા છે એને લઈને વિરોધ જોવા મળ્યો હતો અગાઉ પણ વિરોધ જોવા મળ્યો હતો પહેલાં સી આર પાટીલ સાથે સ્થાનિકો હોદ્દેદારોની બેઠક પણ થઈ હતી તેમાં પણ સૂચના આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં વિરોધ જારી રહ્યો હતો જેને લઈને આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળી હતી અને એ બેઠક પૂરી થયા બાદ નેતાઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી રવાના થયા છે કેમેરા પર્સન કિરણ ચાવતી સાથે અર્પિત દરજી બીપીએસ મિતા ગાંધીનગર